આપણે પેલો જે કોલ હશે એ સેલ કોલ રહેશે, એ છે બ્રિટાનિયા પર. બ્રિટાનિયામાં આપણે જોઈશું કાઉન્ટોમાં બ્રેકડાઉન આપણને આવતા જોવા મળ્યું છે. જે હિસાબથી આપણે જોઈશું તો મંથલી ચાર્ટમાં એનાથી દર્શાવે છે કે લોંગ અનવાઇન્ડ થઈ જાય છે અપસાઇડના લેવલ છે. મને લાગે છે ડાઉનસાઇડમાં એક ડ્રેગ આપી શકે છે 200-250 પોઈન્ટનો. એનાથી ફોલ્સ હું કહીશ કે બ્રિટાનિયામાં એક શોર્ટની પોઝિશન ક્રિએટ કરવાનું સદા રહેશે. અપસાઇડમાં 44-10ના સ્ટોપ લોસ રહેશે. ડાઉનસાઇડમાં 4200-4050ના ટાર્ગેટ્સ માટે બ્રિટાનિયા પેલો સેલ કોલ રહેશે. જે બીજો કોલ છે એ બાય કોલ છે, એ સ્મોલ કેપ ફ્રન્ટથી છે, એ છે નેક્ટર લાઈફ. નેક લાઈફ જે એનએસસી કોડ છે, મને લાગે છે નેક લાઈફમાં એક પ્યોર એનર્જી મને લાગે છે વોલ્યુમ એનાથી જનરેટ થતા આપણે જોવા મળી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં આપણે જોવે તો વોલ્યુમ એનાથી આપણે જોઈએ તો 52 વીકના લોન આસપાસ છે. એક વોલ્યુમ સારું સ્ટ્રેચ થતા આપણને જોવા મળ્યું છે. મને લાગે છે જે હિસાબથી આ જનરેશન છે, જે હિસાબથી સેટઅપ ડેલી ચાર્ટ પર દેખાડે છે, એ હિસાબથી લાગે છે ટાર્ગેટ અપસાઇડ મને લાગે છે 32-35 સુધી આ કાઉન્ટર એનાથી સ્ટ્રેચ થઈ શકે છે. સો એનાથી નેક લાઈફ એક લો રિસ્ક રિવોર્ડના હિસાબથી મને લાગે છે કાઉન્ટર એનાથી સારું પ્લેસ છે. 24નો સ્ટોપ લોસ રાખવાનું સારા રહેશે. અપસાઇડમાં 32ના ટાર્ગેટ્સ માટે મને લાગે છે આ કાઉન્ટર સારું એવું મોમેન્ટમ આપી શકે છે નેક્સ્ટ 1 વીકના અંદર.